होता है। सो हाईवे थी अंदर आवे, थोड़ूक જ અંદર આવે એટલે અહીંયા એક બોર્ડ મારેલો આવે આરક રણોદરા ગામ કરીને, તેનાથી આ કાચો રસ્તો આવે તેનથી અંદર જવાનું એટલે તરત જ આવી જતું છે મરઘા ઉછેરનું, ને અગાડી પણ છે પણ અમે અહીંયા વિડીયો બનાવવાના છે, તો ચાલો તો આપણે જોઈએ હવે અગાડી। सो हेलो एवरी वन, वेलकम टू माय यूट्यूब चैनल बेस्ट ब्लॉग इंडिया में तमारू स्वागत है। मारू नाम है अविनाश परब ने आज आप मरघा पालन उछेर में। सो आप आज जुवाना छे के मरघा केवी रीतना मोटा करे ने लोकनू खावानू ने केवी रीतना आटला बधा मरघा छे ते लोकोने केवी रीतना खवड़ावे ने बधू एम मोटा करे ते आपणे आज जुवाना छे। सो कई आपणे कई हाईवे थी अंदर आवानुं छे, आरक गाम छे तेमां मरघानो कई उछेर चालतुं छे अहींया, सो आपणे जोई लईए केवी रीतना छे ते। चालो तो आपणे अगाडी वधीए। भाई आते आपणी वात थई गईली के अहींया विडियो उतारी शके, तो भाई कीधुं कई नहीं उतारी शके, तमे लोको बताई दो तमने जेवुं बतावुं होय ते रीतना। ने ए भाई कई कहेता हता के आ 8000 छे मरघा। आ भाई छे, आ भाई नुं छे अने आ ने एनी वाइफ बधुं हाचवे अहींयानुं। आपका नाम क्या है? धर्मेंद्र। धर्मेंद्र, आप दोनों ही सब संभाल दो ना? और ये पानी के लिए मतलब टाकी होगी ना वहाँ पे कहाँ? हाँ वो टाकी वगैरह, वो टाकी में से एक ही कनेक्शन सब में है। और ये खाने के लिए, जैसे जैसे कम होता है वैसे वैसे भराता जाता है। और वो भी आपका ही है ना बाजू वाला? मतलब ये खाने में क्या होता है? खाने में वो मक्के का रहता है और सोयाबीन। मक्का और सोयाबीन, और उसमें कोई दवा मिलाते हैं केमिकल वगैरह। મકાઈ અને સોયાબીનના ટુકડા અને ભૂકા હોય એ લોકોને ખાવા માટે। જો કેટલી બધી મરઘીઓ છે અહીંયા, બધી બોઇલર કહેતા છે હવે કે આ ભાઈને પૂછ્યું આ બધી કઈ મરઘી ગયા તો બોઇલર છે એમ કીધેલું છે। તો પેલી પાણીની ટાંકી છે બેવ, એમાંથી કનેક્શન કંઈ આપેલું છે? ચલો આપણે જોઈ લઈએ। હા તો ડર લાગશે, જો આ રીતના કંઈ કનેક્શન જોઈન્ટ કરેલું છે ને નીચેથી છે અંડરગ્રાઉન્ડ કરેલું છે આ લોકો, આમાંથી પછી એક પાઇપમાં પછી પાછો પાઇપ અંદરથી ગયેલો છે। એવી રીતના લાઇનમાં બધી જગ્યાએ એક જ પાઇપમાંથી એટલે નીચેથી પાઇપ જતો છે ને ઉપર પછી મોટરથી પાણી ચડીને ઉપર આવ્યા કરે, બધી જગ્યાએ એવું જ કરેલું છે।
દુઆ ભાઈ ધ્યાન રાખે, જે જે ખાલી થાય એ ભર્યા જ કરવાનો, આખો દિવસ ખાલી નથી રાખતો. આ આઈડિયા છે એટલે સારું છે, બે જણમાં બધું થઈ રહે અને નીચે વેસ્ટ પણ ન જતું, આ ડબ્બામાં જ પડે અને ડબ્બામાંથી મરઘાઓને મળે. એ પંખા કેવું રખાય છે? ગરમી કે લીધે જબ વો ગરમી લગતી તભી. હા અભી તો ઠંડી ચાલી રહી ચાલતા. એટલે લગભગ કેટલા પંખા છે? મોટા મોટા 3 પંખા લગાવેલા છે ગરમીમાં, ગરમીના ટાઈમ માટેના 3 પંખા. જ્યારે ગરમી પડે ત્યારે મરઘા પર જરાક અસર કરી શકે એટલે પંખા બી લગાવેલા છે. બધી સુવિધા કરેલી છે મરઘાઓ માટે. ये सब मुर्गियां मतलब एक साथ ले जाते हैं सब? हाँ, या फिर एक या दो दिन में निकल जाता है पूरा माल, मतलब 500-1000 ऐसी मुर्गी जाती है ना? हाँ, एक गाड़ी. और ये अभी कितनी मुर्गी होगी? तो भी अभी 8,000 है ना पूरा, दोनों मिलके? दोनों मिलके, दोनों मिलके. और इनका खाना सब बनाते हो या मिलता है कंपनी से? और आपका रहने का वो सब यहाँ पे ही रहते हैं और यहाँ पे पालने का सब? कितने टाइम से हो आप लोग यहाँ से? मेरे तो यहाँ 7 महीना हुआ. 7 महीना, मतलब अभी अभी नया नया सब चालू किया है ना? नया फार्म, अभी 2 साल का फार्म. और ये फार्म का नाम क्या है? RN पोल्ट्री फार्म. RM? RN. RN पोल्ट्री फार्म સસોદરા. સો આપણે જોઈ લીધેલું છે કે અહીંયા મરઘા ઉછેર કેવી રીતના કરે ને આ લોકો કઈ મોટું મોટા થાય પછી વેચે. પહેલે નાના નાના મરઘા લાવે પછી મોટા કરે ખવડાવીને ને પછી વેચે. સો આ તમને વિડીયો ગમેલો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. આવી રીતના જ અમે નવા નવા વિડીયો લાવતા રહીશું, તો તેના માટે સબસ્ક્રાઈબ નહીં કરેલું હોય આપણા ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી કરીને મારો જે પણ નવો વિડીયો આવશે તેની નોટિફિકેશન તમને મળી જશે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં, તો ત્યાર સુધી બાય બાય.